ટુ માઇન્ડ યુઅર વ્લોગ. આઈ હોપ કે આપ સૌ લોકો ઠીક હો ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 11, અને આજે ઉઠવામાં બહુ લેટ થઈ ગયું છે કારણ કે કાલે રાત્રે બહુ બધી જગ્યાએ અમે ગણપતિ જોવા ગયા હતા, અને આજે હતું ગણપતિ વિસર્જન એટલે લેટ થઈ જાય તો કંઈ વાંધો નહોતું. તો ગણપતિ વિસર્જન છે એટલે બહુ બધા લોકો ગણપતિને મિસ કરશે, અને કહેવાય છે એવું કે વિઘ્ન હરતા નવ દિવસ આવે એની સેવા પૂજા કરો ને, એટલે તમારા બધાના જે વિઘ્ન હોય ને એ લઈને પાછા વયા જાય અને આગલા વર્ષે ફરીથી પાછા જલ્દી આવે. આ ગણપતિ વિસર્જનના દિવસે આપણે ગણપતિ બાપાને એવી પ્રાર્થના કરવી છે, વિઘ્ન હરતાને એવી પ્રાર્થના કરીએ છીએ કે આખી દુનિયાના બધા ઘરોમાંથી છે ને વિઘ્ન હરી લઈ, એવી બધાની આપણે પ્રાર્થના કરીએ છીએ, બધાને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે. તો ચાલો એની સાથે આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા કાલની બહુ બધા લોકોને બહુ સારી કોમેન્ટ આવી, બા દાદાને બધાને જોઈને બહુ મજા આવી ગઈ, અને ગામડાના જે વિલેજ જોયું ને એમાંય બહુ મજા આવી ગઈ. તો આ બાજુ જો મમ્મી સવાર સવારમાં છે ને આજે વિસર્જન છે ને એટલે ગણપતિ મંદિરે સાફ કરવા મળ્યા છે. તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી. વિસર્જન છે એટલે મંદિર સાફ કરવા મળ્યા, કેમ નામ કરવાનું હતું એવું છે. એક મહિના થા કે દોઢ મહિનાથી દીવાબત્તી નહોતી કરી, એટલે હવે પાછું દીવાબત્તી ચાલુ કરશું એટલે મંદિરની સબ સફાઈ હાલે છે. કાલે આપણે શીરોની વાત થઈ હતી ને મમ્મી, એક સબસ્ક્રાઈબર એવું કીધું ભૂમિ દવે કરીને છે એ કે તમે અમરેલી આવો ને એ કે એટલે લીલી આવો ત્યારે અમરેલી આવજો કે તમને ઘરે અમે શીરો બનાવીને ખવડાવશું કે ખાંડ અને સાઈસ ત્રણ વસ્તુ મને નથી બપોરે કઈ જમવાનો લાંબો વિચાર નથી. મમ્મી ને પૂછવી તમારે શું બનાવવાનું છે મમ્મી બપોરે, જે હોય હાલ છે પણ સે હું બતાવી એટલે વ્લોગ ના એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે જોવાની. અને કાનાજી ને વાઘો ફેરવો તો ફેરવો નતો, પછી એવું છે અડ્યા જ નતા આપડે મંદિર ને એમને. તો કાનાજી નો વાઘો કેવો લાગ્યો ની કોમેન્ટ બોક્સ માં કહેજો, મેં એકવાર તો બતાવ્યો હતો. તો ચાલો સવારની ચા નાસ્તો કરવા, તમે બધા લોકો તો નાસ્તો કરી લીધો છે, બધા લોકો બીજી હશે કારણ કે બધી શેરીમાં જ ગણપતિ વિસર્જન હશે, કોક ને શેરીમાં હશે અને કોક વિસર્જન કરવા માટે જતા હશે. પણ નેક્સ્ટ યર થી તમે લોકો એવું કરજો, મૂર્તિ છે ને માટી ની લાવજો, હાથે બનાવી નાખજો. ગણપતિ નાના મોટા નું એવું કઈ નથી, આપણો ભાવ પ્રેમ છે ને એવું જ છે કારણ કે માટીની મૂર્તિ હોય તો પોલ્યુશન અને પર્યાવરણને છે ને અલા શું કહેવાય, માટીની મૂર્તિ હોય તો પર્યાવરણને એટલું બધું નુકસાન ન થાય. બાકી જે પીઓપીની મૂર્તિ આવે ને એ ઓગળતી નથી અને એવું બધું થાય છે. અને માટીની મૂર્તિ હોય તો તમારી ત્યાં ઘરમાં કેવું કરવાનું, એક ટબ રાખવાનો, એમાં નવરાઈ દેવાની, માટી ઓગળી જાય એમાં સોળ મૂકી દેવાનું, એટલે યાદ તમારી તાજી તાજી રહે. તો નેક્સ્ટ યરથી બધા એવું કરજો. પેલા જ મને એમ કહ્યું કે આ ગણપતિ છે કોકે પરસાદીમાં રાખ્યું હોય, પણ આપણે જ બનાવ્યો હતો એવું છે. અને અમે જયારે જૂની જગ્યાએ રહેતા ને અમે દર વર્ષે ગણપતિ બિહારતા, પણ છેલ્લા 5-7 વર્ષથી ગણપતિ નથી બિહારતા કારણ કે અમે મોટા થઈ ગયા. હવે ફરીથી આપણે જોઈ છીએ આવતા વર્ષથી બેસાડવી કે નહીં. અને જ્યારે જ્યારે ગણપતિ વિસર્જન હોય ને એટલે અમે લોકો રવાની પરસાદી દર બનાવતા દર વખતે ને, હા ગુંદી ગાંઠિયા છેલ્લા દિવસે રવો મહાપ્રસાદની પરસાદી હોય અને છોકરાઓને ગુંદી ગાંઠિયા વેચતા. પણ હવે નેક્સ્ટ યરથી જોઈ છીએ, ચાલો રવો બની જાય એટલે ભગવાનને ધરીને આપણે આજે ખાવાનું છે. ગણપતિ બાપાને પરસાદ ધરી લીધો છે ને કાનુડાને મસ્ત મજાના, આજે મમ્મીએ નવા વાઘા પહેરાવી દીધા છે અને આપણે દીવાબત્તી કરી લીધી છે, અને ચાલો ભગવાનને પ્રસાદ ધરી દીધો છે, હવે આપણે પ્રસાદ લઈએ છે. ને બધા લોકો અમે સાથે જમવા માટે બેસી ગયા છીએ. આ બાજુ રોહિત આવી ગયો છે, રોહિત નો છે ને ફેવરિટ શીરો છે, તો એને કેટલો લઈ લીધો, હું કેવું તારું ફેવરિટ હતો અત્યારે નથી કેમ,
બહુ ખાતો અને શીરો થોડો કેવાય, રવો કેવાય ને, આ શીરો હું હવાર નો શીરો શીરો જ કરું, પણ રવો કેવાય એને શીરો અને આને રવો, તો જો નથી ભાવતો ને તો એટલો લઈ લીધો છે, ભાવતો હોય તો કેટલો લે, હે મમ્મી એ નાચ્યો છે, એવું છે, હવાર માં ઉઠીને સીધો ક્યાં ભાગી ગયો, તો કામ હતું એવું છે, તો આજે ક્યાં જવાનો પ્લાન છે, ગણપતિ વિસર્જન થતું હોય ત્યાં જવાનો વિચાર છે, એક તો અજીરા જવાનો વિચાર છે અને ભાગોળ જવાનો વિચાર છે, કારણ કે આજ આપણી પાસે કાંઈ કામ નથી, આખો દી બધે છે ને ગણપતિના વિઝ્યુઅલ જોવાના છે મમ્મી, હે ખાલી રખડ એ બાને અમારે ટાઈમ કાપવાનો હોય બાકી, અને આપણા જે સબસ્ક્રાઈબર હોય એને બધાને બતાવી કે સુરતમાં અવળી અવળી મૂર્તિ હતી ને આ રીતના વિસર્જન થાય, નવું નવું જોવા મળે, બાકી મને નથી લાગતું કઈ વિસર્જન થતું હોય ત્યાં જવા દે, જવા દે ઓલા પણ નહીં જવા દે, હજીરા ઓલા પણ હજીરા કદાચ જવા દે, જવા દે, બાકી કે બાકી ત્યાં આવશે ને ત્યાં અંદર નો જવા દે, કારણ કે ત્યાં આવશે મૂર્તિ ડુબાડી સીધી ટ્રક માં રાખીને જવા દે, બીજી જગ્યાએ લઈ જાય એવું બધું કરે, અંદર વિડીયો નો ઉતારવા દે ને જવાય નહીં, એટલે હજીરા કદાચ છે ને ત્યાં જવા દે, તો ત્યાં જવા દે તો ત્યાં ગયા વર્ષે ગયા તમે અડધે પાછા વળી ગયા, ખબર છે આપણે ગયા વર્ષે ગયા હતા, વર્ષે આપણે નહોતા ગયા, ગયા હતા ખબર નહીં, તો આપણે ગયા વર્ષે કદાચ જગતનાકા કૃત્રિમ તળાવ છે ને ત્યાં ગયા હતા, તો હું જૈનિયો ગયા હતા અને અડધે થી હજીરા થી પછી પાછી વળે, આપણે બે જ ગયા હતા, આપણે બે ક્યાં જાત ખબર, આપણે એમજી ગાડી નું શોરૂમ છે ત્યાં લગી ગયા હતા, આપણે ગયા હતા પછી ત્યાં પુલ હતો ને ત્યાંથી આપણે વળે પાછી વળે બે જ ગયા હતા, અને આ વખતે છે ને ઠેઠ લગી જાવું વાગી ગયા છે બપોર ના બે, અને જો આપણો ફ્રેન્ડ આવી ગયો છે નયન, અને હવે અમે લોકો નીકળીએ છીએ ગણપતિ જોવા માટે, તો સૌથી પેલા ક્યાં જવું છે, ગણપતિ વિસર્જન કરે ત્યાં બરોબર, તો ચાલો હવે નીકળીએ છીએ, બનાવી રહેજો વ્લોગ ના એન્ડમાં બહુ મસ્ત મસ્ત મૂર્તિઓ ગણપતિ મહારાજ ના દર્શન કરવા મળશે લાસ્ટ, પછી તો સીધા તમને આવતા વર્ષે મળશે, આજ એ વિસ્તાર છે સુરત નો ભાગોળ વિસ્તાર જ્યાં તમને જો ગણપતિ ની મોટી મોટી મૂર્તિ જોવા મળે, અને આજે ડીજે નહીં હોય તારું હું કેવું ઢોલ નગારા દે છે બધા, અને બહુ બધા પોલીસ કર્મચારીઓ છે ને સેવા કરે છે, ચાલો આપણે ભાગોળ ચોકે જઈએ અને મોટી મોટી ગણપતિ ની મૂર્તિ જોઈએ, આપણે ગણપતિ
ભાઈને પાઇનેપલ ખાવાનું મન થયું છે, તો નહીં નહીં પાઇનેપલ લઈ લીધા છે. કેટલાનું યાર ભાવ નથી પૂછ્યો? એવું છે, વિસર્જનમાં ભાવ પૂછવાનો ન હોય, વધારે જ હોય. અને જો બહુ બધી મૂર્તિ છે ને નીકળી ગઈ છે, હવે મને એમ લાગે હવે ઝાઝી મૂર્તિ નથી રહી. એવું એવું છે, તો આપણે અહીંથી નીકળવું છે કે અહીંયા દેવું છે? થોડા ગાલતા જાય પછી જાવી, જોઈ વિચારી પછી અમે અહીંથી નીકળશું વજીરા જવા માટે. હવે એક ખાલી મોટા મોટી મૂર્તિ હોય ને દેખાય છે મને, કારણ કે આ વખતે એવું છે ગરમી બહુ છે ને, પોલીસ વાળા ઘાયમ ઘા બધાને અકવે છે, અને વરસાદ જેવો માહોલ હોત ને તો બહુ મજા આવે. હા હા,
રાઈસ વાગી ગયા છે, ચાર ને ભાગલ શોખ થી નીકળી ગયા છે. આ બે નકરું ખાવાનું જ કામ કરે, બહુ ભૂખ લાગી ગયેલા. હા, નાસ્તો પાણી કરવી, બહુ ભીડ છે. હવે અહીંથી આપણે નીકળીએ હજીરા, શું કેવું જવું ને? પાણીપુરી કેવી હતી? પાણીપુરી એક નંબર. હે, તો હું ખાઈ લઉં. હાલો, પહોંચી ગયા છે જ્યાં ગણપતિ વિસર્જન થાય ને. અહીંયા ગાડી મૂકીને જવું પડે એમ હતું, એટલે આપણે નથી ગયા. પણ તમે ગણપતિ જોવા અહીંયા તો આખા સુરતના ગણપતિ આવ્યા છે અહીંયા, અને અત્યારે ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે. તમને બધા ગણપતિ બાપાના દર્શન, એટલા બધા ગણપતિ બાપા આવ્યા છે અને શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરવા આવ્યા છે. હું ને રોહિત ની તો વિચારીએ છીએ કે આ ગણપતિના વિસર્જન મને એમ છે કાલ હાન લગી હાલશે. ખાલી તમે સુરતની એક પણ મોટામાં મોટી જે પ્રતિમા હોય ને બધી તમને અહીંયા જોવા મળી જાય. તમારે ક્યાં આવી જવાનું ખબર? હજીરા આવી જવાનું, એટલે ગણપતિ બાપાની બધી મૂર્તિ જોવા મળે. 4 વાગે જે આ ભાગોળની બધી મૂર્તિ હતી ને એ જે અહીંયા પૂજી છે. તો આના વિસર્જન ક્યારે થાય? અને અમારી પાસે હવે એટલો બધો ટાઈમ નથી, અમે થાકી ગયા છીએ. કારણ કે 3 વાગ્યાના નીકળી ગયા છે, એટલે અમે છે ને હવે જઈએ છીએ ઘરે. પણ મૂર્તિ તમને ઠેઠ લગી લાઈનમાં બતાવતા જાય, બધા ગણપતિ બાપાના દર્શન કરી લેજો. વિઘ્ન હર્તા હવે એના ઘરે જવા, બધાના વિઘ્ન લઈને તેના ઘરે જવા માટે નીકળી ગયા છે. ભગવાન ગણપતિ મહારાજને આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે બધાના વિઘ્ન લઈ અને બધાના ઘરમાં સુખ શાંતિ આપે અને આગલા વર્ષે જલ્દી જલ્દી આવે. તો બોલો ગણપતિ બાપા મોરિયા, અને કોમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખી નાખજો. સાંજના વાગી ગયા છે 8:30, અને જો ગણપતિ વિસર્જન માંથી ઘરે આવી ગયા છે અને આ બધા થાકીને થાબડા થઈ ગયા છે. જો આ બધાની હાલત જો કેમ છું. બે વાગ્યાના નીકળી ગયા હતા, અત્યારે 8:30 આવ્યા છે. થોડો ઘણો નાસ્તો તો કર્યો હતો એટલે વાંધો નથી. તારું શું કેવું? મજા આવી બહુ, પણ થાકી જાય. સવારે વાળ ધોઉં તો કિલો તો ધૂળ નીકળે છે, કારણ કે એટલી બધી ધૂળ નીકળતી હતી. તો તમને લોકોને આ હજીરાના ગણપતિના વિસર્જનનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ બાજુ મમ્મી જો, મમ્મી સાડી પહેરીને ક્યાં ગયા હતા? મમ્મી અમે તમારા જેમનો ગયા વિસર્જનમાં ગયા હતા, અહીંયા શેરીમાં 7:30 અમે ગયા હતા, 7 વાગે આવ્યા. 7 વાગે વિસર્જન થઈ રહ્યા. તો અમારી શેરીમાં તો છે ને શેરીમાં વિસર્જન કરી નાખે એવું જ હતું ને. અને આ બાજુ અત્યારે છે ને હવે કાંઈ કોઈ ખાવાનો વિચાર નથી, એટલે ચા ભાખરીનો વિચાર છે. તો ચા ને ભાખરી ખાઈ લઈ, અને બહુ થાકી ગયા છે ને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો ખાવામાં જુઓ, તમને ખબર પડી ગઈ ભાખરી છે, માખણ છે, અને રોહિતભાઈ આવી ગયા છે. હા, સીધા એમ થાય ખાટલામાં જઈને હુઈ જ જાય, પણ તોય હુહે ને આ બધા. હજી મોટા વરસામાં બહુ બધા કાર્યક્રમ હજી પેન્ડિંગ છે, તો જોવા જવાના છે. પતી ગયા છે એમ, સાંજે કઈ કાર્યક્રમ છે કે પતી ગયા છે. તો ચાલો બધા માખણ ને ભાખરી ખાવા. બાકી તમારે બધાને તો શેરીમાં બહુ બધા લોકોને જમણવાર ને એવું હશે, અમારે તો આજ નહોતું શેરીમાં. આપણે નહોતું ને, તમારી શેરીમાં હતું કઈ જમણવાર? તો ઘણા લોકોની શેરીમાં હોય, તો કોની કોની શેરીમાં હતું એ કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી હવે તો નવરાત્રી ની વાત છે, જે દી નવરાત્રી આવશે ત્યારે ફરી પાછા ધૂમ મચાવશું. કહેવત છે ને કે પ્રસાદીમાં કોઈ બાકી ન રહે, ભગવાનને ખબર હશે કે નહીં નો છે ને ઘરે આવવાનું હશે, એટલે તારા હાટું એટલી એવી પ્રસાદી વધી. બોલ, બાકી અમે આ બપોર, હા તારા ભાઈ ઘરે અમે બપોરે બનાવી હતી. બાકી મેં એવું સાંભળ્યું છે કે સત્યનારાયણ ભગવાનની રવાની પ્રસાદી હોય ને ગમે એટલી બનાવી પણ બધા માણસને થઈ જાય, એટલે તારા ભાગમાં પ્રસાદી છે. તારા ભાઈ હારા,
પ્રસાદી એન્જોય કરો, ભાખરી એન્જોય કરો, માખણ એન્જોય કરો. ગાઈઝ આજે બહુ થાકી ગયા છે એટલે કોમેન્ટ સેક્શન નથી લેતા. આજના વ્લોગમાં બહુ સારી સારી કોમેન્ટ કરજો. કાલના વ્લોગમાં બધાની કોમેન્ટ લઈ લેવું, એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે. આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.